અઘોરના કારાવાગે ભાગ બે. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 11. દાદાગુરુ. વજ્રનાથજીએ ઉચ્ચારેલી ટૂંકી ભવિષ્યવાણી સાંભળીને આવનાર યુગ કેવો હશે તેની કલ્પનામાં હું ડૂબી ગયો. રામખિલાવસદાસની એક નાની ગુફા હતી જે સિદ્ધ ગુફાની બાજુબાજુમાં જ હતી. તે જોવાને હું ભાગ્યશાળી ન બની શક્યો, પરંતુ વજ્રનાથજી પાસેથી જાણવા મળેલું કે તેઓ ત્યાં વનસ્પતિ તંત્ર તથા રસશાસ્ત્રનો અભ્યાસ તથા સંશોધન કરે છે. વજ્રનાથજીના સાનિધ્યમાં રહીને અંતર્મુખ બાબતોની અનુભૂતિ વિશે કદાચ હું સંતોષકારક શબ્દચિત્ર નહીં આપી શકું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આપણી જીવન જરૂરિયાતની ભૌતિક ઉપયોગી ચીજવસ્તુઓ જેવી કે તાર, ટેલિફોન, રેફ્રિજરેટર, પંખા, રેડિયો, ટેલિવિઝન, વાહન, સુરક્ષા સાધનો, દવાઓ તેમજ અન્ય આધુનિક ઢબની દરેક ઇલેક્ટ્રોનિક સગવડો દ્વારા જીવન વ્યવહાર ચાલે તે બધી જ સગવડો ત્યાં મોજૂદ હતી. ફક્ત તેનું માધ્યમ તંત્ર, મંત્ર અને પ્રાકૃતિક પરિબળો દ્વારા રચાયેલું હતું. આપણી સાધન સુવિધાઓ તો ક્યારેક વીજળી, બળતણ અથવા કોઈ અન્ય ખામીના કારણે ખોળવાઈ જાય છે, જ્યારે સિદ્ધ લોકોએ કરેલી રચના ચિરસ્થાયી અને ચોક્કસ હોય છે. આ બધા સાધનોની ઉત્પત્તિ તેઓ મંત્રશક્તિ, તંત્રક્રિયા તથા પ્રાકૃતિક દ્રવ્યો દ્વારા કરે છે. તેઓ પોતાના શરીરને અને મનને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક સિદ્ધાંતો સાથે કેળવાયેલા રાખે છે, તેથી તેઓ સહજ રીતે જ પ્રકૃતિના અખૂટ ભંડારને જાણી અને માણી શકે છે. વજ્રનાથજીના સાનિધ્યમાં મારા જીવનના અમૂલ્ય દિવસો પસાર થઈ રહ્યા હતા. એક સાંજે તેમણે કહ્યું, કાલે સવારે સર્યુદાસજી આવી રહ્યા છે. ત્યારે મને આનંદ જરૂર થયો, પરંતુ આ વિસ્તાર સાથે, વજ્રનાથજી સાથે મારી આત્મીયતા બંધાઈ ગઈ હતી, તેથી તેમને છોડવા પડશે એ વિચારે દુઃખ પણ થયું. રાત્રે હું સ્વાગત વિચારી રહ્યો હતો કે હું અહીં જ્યારે આવ્યો ત્યારે મારા મનની અવસ્થા કેવી હતી અને આજે કેવી છે. સિદ્ધ પુરુષો આત્મીયતા ઊભી કરીને, માર્ગદર્શન આપીને પણ કેટલા નિર્લેપ અને સહજ ભાવમાં રહે છે. રાત્રે મોડીથી સૂતો હોવા છતાં સવારમાં વહેલો ઉઠી નિત્યકર્મથી પરવારી હું ગુફાની બહાર બેસી સર્યુદાસજીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એકાદ કલાકની પ્રતીક્ષા બાદ સામેની પહાડીઓના રસ્તે સર્યુદાસજીને આવતા જોયા. તેમને આવતા જોઈ હું ઊભો થઈ સામે ગયો. તેમણે દૂરથી મને જોઈને સ્મિત કર્યું. મેં નજીક જઈ તેમને પ્રણામ કર્યા. તેમણે આશીર્વચન ઉચ્ચારતા કહ્યું, કુશળ છો ને? મેં કહ્યું, કુશળ છું. આપના આવવાના સમાચાર ગઈ સાંજે વજ્રનાથજીએ મને આપ્યા હતા. હું અને સર્યુદાસજી ગુફા નજીક આવ્યા ત્યારે વજ્રનાથજી પણ ગુફાની બહાર સર્યુદાસજીને સત્કારવા ઊભા હતા. તેમણે દંડવત પ્રણામ કરી સર્યુદાસજીને આવકાર આપ્યો. અમે સૌ ગુફામાં દાખલ થયા. સર્યુદાસજી શારીરિક રીતે કંઈક ક્રૂર જણાતા હતા, છતાં તેમની પ્રતિભા વધુ તેજસ્વી જણાતી હતી. વજ્રનાથજીએ સર્યુદાસજી સાથે થોડીવાર ઔપચારિક વાતો કરી, જેમાં છેલ્લે છેલ્લે મારા અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. બપોરે વજ્રનાથજી અને સર્યુદાસજીએ ફળાહાર કર્યો. હું પણ ખીર દૂધ જમીને નિવૃત્ત થયો. બપોર પછી સર્યુદાસજીએ આરામ કર્યો. તે દરમિયાન મેં મારો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવી દીધો. રાત્રે વજ્રનાથજી તેમના રોજિંદા કાર્યક્રમ પ્રમાણે સિદ્ધ ગુફા ચાલ્યા ગયા. પછી મેં સર્યુદાસજીને પૂછ્યું, ગુરુ મહારાજે મને ત્યાં આવવાની અનુમતિ આપી કે કેમ? સર્યુદાસજીએ કહ્યું, હા, તમને લઈ જવા માટે જ હું આવ્યો છું. આપણે કાલે વહેલી સવારે ગોડાઝીલ જવા રવાના થઈશું અને સાંજ સુધીમાં પાછા ફરીશું. ત્યાંથી આવ્યા બાદ રાત્રે વજ્રનાથજી પાસે રોકાઈને બીજા દિવસે કાઠમંડુ જવા રવાના થઈશું. ત્યાંથી સીધા અયોધ્યા જઈ ચિત્રકૂટ જવાનું છે. ચિત્રકૂટમાં તમારું રોકાણ 2 દિવસનું થશે. ત્યારબાદ આપણું કાર્ય પૂર્ણ થઈ જશે. સર્યુદાસજીએ ટૂંકમાં આખો કાર્યક્રમ સમજાવી દીધો. રાત્રે 12 વાગ્યા સુધી વાતચીત થતી રહી. આશરે 1 વાગે સર્યુદાસજીએ મૂળ રહસ્યની વાત ઉપર આવતા કહ્યું, મારે જે કાર્ય કરવાનું છે તે કાર્ય માટે હું યોગ્ય વ્યક્તિની શોધમાં હતો. અમારા સમાજમાં તેમજ અન્ય સેવકોમાં મેં આ કાર્યને અનુરૂપ વ્યક્તિ માટે પ્રયત્ન કર્યો, પરંતુ જે પ્રકારની આંતરિક ભૂમિકા મારે જોઈતી હતી તે શોધવામાં સમય લાગે તેવું જણાયું. એકાએક ગિરનાર ક્ષેત્રમાં તમારી સાથે પરિચય થયો ત્યારે મેં તમારા કાર્યના અંગરૂપ માટે વિચારી જોયું. મને થોડી અનુકૂળતા લાગી, સાથે થોડી ઘણી ઉણપ અને અપૂરતી પણ હતી. એટલા માટે જ તમને અહીં રોકાણ કરાવી પ્રાથમિક ભૂમિકા માટે તૈયાર કરવામાં આવ્યા છે. સર્યુદાસજીની વાત હું ધ્યાનપૂર્વક આશ્ચર્ય સાથે સાંભળી રહ્યો હતો. મેં પૂછ્યું, આપની વાતને હું હજી સ્પષ્ટ રીતે સમજી શક્યો નથી. આપે મને નિમિત્ત શબ્દ પૂરતી વાત કરી હતી, તેનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી.
સર્યુદાસજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, જુઓ મારા કાકા ગુરુ જાનકીદાસજી એક એવી યોગ ક્રિયામાં અટવાઈ ગયા છે કે તેમાંથી તેઓ સહજ અવસ્થામાં લાવવા માટેના મારા બધા આ પ્રયત્નો છે. તેઓ અત્યારે જે અવસ્થામાં છે તેને કઈ અવસ્થા કહેવી તે એક અઘરો પ્રશ્ન છે. જ્યારે હું દાદાગુરુની આજ્ઞા મેળવી ગિરનાર ક્ષેત્રમાં કાલી હલ્દી માટે આવ્યો ત્યારે એક એવી વ્યક્તિની મારે જરૂર હતી જે વ્યક્તિનો હું માધ્યમ તરીકે ઉપયોગ કરી શકું. માધ્યમના લક્ષણોમાં એક મહત્વની વાત એ જોવાની હતી કે જ્યારે મારું સૂક્ષ્મ શરીર કોઈ કાર્ય માટે ગતિશીલ થાય ત્યારે મારી પાસે એવી એક વ્યક્તિ હોવી જોઈએ જેના માનસનો ઉપયોગ મારી સૂક્ષ્મ છાયા કરી શકે. એ સમયે માધ્યમ રૂપે જે વ્યક્તિ હોય તેના મનની એકાગ્રતા શીઘ્ર ઉત્પન્ન થઈને ક્ષણના હાજરમાં ભાગે પણ નિર્વિકલ્પ અવસ્થા ઉત્પન્ન થઈ જવી જોઈએ. એ જ સમયે મારી સૂક્ષ્મ છાયા તેના માનસ ઉપર પોતાનો સંપૂર્ણ પ્રભાવ સ્થાપિત કરી શકે. એટલા માટે જ મેં દિલ્હીમાં સૂક્ષ્મ શરીર દ્વારા સુરેન્દ્રનગર જવાનો પ્રયોગ કરીને જોયું હતું કે તમારી ક્ષમતા કેવી છે. એમાં મને થોડી કચાશ દેખાઈ, તેથી વજ્રનાથજી પાસે 20-22 દિવસનું રોકાણ કરાવવું પડ્યું. અત્યારે તમે શીઘ્ર એકાગ્રતામાં આવવાની અવસ્થામાં આવી ચૂક્યા છો, પરંતુ હજુ નિર્વિકલ્પની અવસ્થા નહીં લાવી શકો. મેં કહ્યું, આપ તો યોગી પુરુષ છો, જ્યારે હું તો એક સાધારણ મનુષ્ય છું. જાગ્રત અવસ્થામાં સંકલ્પ વિકલ્પ ન થાય, વિચાર ન આવે એવું તો ક્યાંથી થઈ શકે? શ્રીદાસજીએ કહ્યું, હું પણ એ વાત જ કહું છું. તે કાર્ય તમારા માટે સંભવ નથી. એ કારણસર આપણે આવતીકાલે દાદા ગુરુજીની મુલાકાત લેવાની છે. મેં સર્યુદાસજીને કહ્યું, યોગીરાજ, હજુ હું આપની વાતને ઊંડાણથી નથી સમજી શક્યો, માટે મને સંતોષકારક રીતે સમજાવો. સર્યુદાસજીએ કહ્યું, અત્યારે આરામ કરો, કાલે જતી વેળાએ રસ્તામાં ચર્ચા કરીશું. હું વિચારમાં અટવાતો રહ્યો, થોડીવારમાં જ ઊંઘી ગયો. સવારે સર્યુદાસજીએ મને વહેલો ઉઠાડ્યો. વજ્રનાથજી પણ આવી ગયા હતા. હું અને સર્યુદાસજી નિત્યકર્મથી પરવારીને તૈયાર થયા. સર્યુદાસજીએ વજ્રનાથજીને કહ્યું, અમે સાંજે પાછા આવી જઈશું. રાત્રે અહીં આપની પાસે રોકાઈને કાલે સવારે કાઠમંડુ જવું છે, તો તમે તેગાસિંહને સમાચાર કહેવરાવી દેશો જેથી તે કાલે સવારે આવી જાય. વજ્રનાથજીએ કહ્યું, સમાચાર મોકલી આપીશ. હું અને સર્યુદાસજી ગુફાની બહાર નીકળ્યા. સૂર્યોદય થઈ રહ્યો હતો. હિમાલયની ઘાટીઓમાં થતા સૂર્યોદયનું અદ્ભુત દર્શન અને અલૌકિક હોય છે. એ સમયે મનમાં ઉઠતા ભાવ, આનંદ, સ્ફૂર્તિ અને ચેતનાનું વર્ણન શબ્દોમાં કેમ થઈ શકે. મેં સર્યુદાસજી સાથે ચાલવાનું શરૂ કર્યું. વજ્રનાથજીની ગુફાથી ઉત્તર દિશાએ અમે ચાલવાનું શરૂ કર્યું. મેદાન વિસ્તાર છોડી ધીમે ધીમે ચઢાણ શરૂ થયું. એકાએક સીધું ચઢાણ નહીં હોવા છતાં તે ઉત્તરોત્તર વધી રહ્યું હતું. સફેદ અને ભૂખરા રંગની શિલાના પથ્થરો, પહાડીઓ ચારે તરફ પથરાયેલી હતી. ક્યાંક જ મોટા ઝાડ દેખાતા હતા, મોટે ભાગે નાની વનસ્પતિ જ નજરે પડતી હતી. અડધો કલાક મૌન રહીને ચાલ્યા કર્યું. સર્યુદાસજીને મેં પૂછ્યું, આપના દાદાગુરુ સામે ઉપસ્થિત થતી વખતે મારે કેવો શિષ્ટાચાર કે અભિવાદન કરવાનું તે અંગે થોડો ખ્યાલ આપશો? સર્યુદાસજીએ કહ્યું, એ સમયે તમને જે પ્રકારનો ભાવ ઉદ્ભવે તે પ્રમાણે કરજો. છતાં એક વાતનું ધ્યાન રાખજો, તેમની સમક્ષ ઉપસ્થિત થતા પહેલાં જે કંઈ શંકા, પ્રશ્ન કે ઈચ્છા હોય તેને વિચારી લઈ એ જ સંકલ્પ લઈ તેમની સમક્ષ ઉપસ્થિત થવાથી તમને સંતોષજનક સમાધાન મળી જશે. મેં સ્વાગત વિચાર્યું, છેલ્લા 10-12 દિવસથી ગુરુ શબ્દ મારા બાહ્ય અને આંતરિક અસ્તિત્વ પર તો વીટળાઈ ગયો છે. અત્યારે એ જ એક બાબતના મહિમા તરફ સંપૂર્ણ એકાગ્ર છે, તેથી ગુરુ અંગે માર્ગદર્શન મળે તેવો સંકલ્પ કરવો ઉત્તમ ગણાશે. મેં નિર્ણય કરી લીધો કે ગુરુ પ્રાપ્તિનો સંકલ્પ કરી તેમની સમક્ષ ઉપસ્થિત થવું. અમે બંને આગળ વધી જતા હતા. ગઈ રાત્રે સર્યુદાસજીએ કરેલી સ્પષ્ટતા મારા માટે મને અપૂર્ણ જણાતી હતી, તેથી મેં ફરીથી તે વાતની ચર્ચા શરૂ કરી. મેં કહ્યું, આપ ગઈ રાત્રે કહેતા હતા કે રસ્તામાં ચર્ચા કરીશું, જો અનુકૂળતા હોય તો થોડી સ્પષ્ટતા કરશો. સર્યુદાસજી પોતાની ધ્યાનસ્થ અવસ્થામાં ચાલ્યા જતા હોય તેવું જણાયું. થોડી વાર સુધી આગળ ચાલ્યા પછી એક ભૂખરી શિલા ઉપર તેઓ બેઠા. મને બેસવા જણાવ્યું. હું સર્યુદાસજી પાસે બેઠો. તેમણે કહ્યું, આપણે હજુ એકાદ કલાક ચાલવું પડશે, ત્યારબાદ દાદાગુરુ પાસે પહોંચી જઈશું. સર્યુદાસજીએ મારું ધ્યાન દોરતા કહ્યું, તમારી પોતાની કોઈ જ કામગીરી તમારે સ્વગત નથી કરવાની. ટૂંકી વાત એટલી જ છે કે તમારું શરીર માધ્યમ તરીકે મારા માટે ઉપયોગી છે એમ મને જણાયું, એટલે મેં વધુ કાળજી લઈ તમને મારા માટે એટલે કે મારા કાર્ય માટે તૈયાર કર્યા.
તમારા ઉપર પસંદગી ઉતારવાનું કારણ એક જ છે કે ટૂંકી સમય મર્યાદામાં યોગ્ય પાત્ર મળવાનો પ્રશ્ન હતો. પરંતુ દાદાગુરુએ ગિરનાર જતા પહેલાં મને જણાવેલું કે તારું પ્રાથમિક કાર્ય ગિરનાર ક્ષેત્રમાં જ થઈ જશે. એમના સૂચન ઉપર મને પૂર્ણ વિશ્વાસ હતો અને એ જ યોગાનો યોગથી તમારો પરિચય થયો છે તેમ તમે માની લેશો. શ્રીઉદાસજીએ વાત આગળ ચલાવી. શીઘ્ર એકાગ્રતા લાવવા માટે અને મળશુદ્ધિની ક્રિયા માટે તમને વજ્રનાથજી પાસે રાખવામાં આવ્યા હતા. ત્યાં રહેવાથી તમારી દરેક મનોવૃત્તિના ફેરફારો તમે નોંધ્યા હશે. ગુરુનો મહિમા અને આવિષ્કાર શું છે તે પણ તમે સમજી શક્યા છો. તમારા માટે અંગત રીતે એ સૌથી મોટો લાભ છે કે ગુરુ અંગેનું મહત્વ તથા જરૂરિયાતને તમે સમજી શક્યા છો અને ગુરુભાવ ઉત્પન્ન કરી શક્યા છો. ગુરુની શોધ માટે ચિંગારી તમારામાં પ્રજ્વલિત થઈ ચૂકી છે. હવે દાદાગુરુના સાનિધ્યમાં આવવાથી તમે સદગુરુની પ્રાપ્તિ માટેનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકશો. તે ઉપરાંત મારા કાર્ય માટેની છેલ્લી ભૂમિકા પણ તૈયાર થઈ જશે. એ અવસ્થામાં આવ્યા પછી તમને કોઈ પણ જાતનો પ્રાકૃતિક ફેરફાર નહીં જણાય. તમે સહજ ભાવમાં રહેશો, છતાં મારા કાર્ય અંગેની પૂર્વ ભૂમિકા તમારામાં તૈયાર થઈ જશે. મેં તમને જણાવ્યું છે તેમ જાનકીદાસજીની મૂળ અવસ્થા લાવતી વખતે મારું સૂક્ષ્મ શરીર તેનામાં દાખલ થશે અને મારી સૂક્ષ્મ છાયા દ્વારા તમે મારા સ્વરૂપ તરીકે બાહ્ય કાર્ય કરશો. એક જ વખતે એક જ કાર્ય માટે બે શરીરનું કાર્ય કરવું અપ્રાકૃતિક છે. તે માટે એક બીજું શરીર જોઈએ. એ કાર્ય માટે જ તમે નિમિત્ત છો. એ સમયનું માધ્યમ તમે બનશો. એ કાર્ય પૂરું થયા પછી તમારા માટે બે માર્ગ ઉપસ્થિત થશે જેની પસંદગી તમારે કરવાની રહેશે. જો તમે આહાર વિહાર ઉપર સંયમ રાખી ધ્યાન ક્રિયા ઉપર ભાર મૂકશો તો તમે આત્મ સાક્ષાત્કારના માર્ગે આગળ વધી જશો. આ એક માર્ગ છે. બીજો માર્ગ તો સીધો સાધો છે, જેને દુનિયાદારી કહી શકાય. તમે તમારી દુનિયામાં જઈને વ્યવહાર, માયા, કામ, ક્રોધ, લોહ, મોહ વગેરેમાં વ્યસ્ત થશો તો તેના વર્તુળો દ્વારા ઘેરાઈને હતા ત્યાંને ત્યાં પાછા ચાલ્યા જશો. છતાં એક મહત્વની વાત તમારા જીવનમાં રહેશે કે દુનિયાની મોહ માયામાંથી જ્યારે તમે અલિપ્ત થવા ઈચ્છા કરશો ત્યારે સહેલાઈથી વિના મુશ્કેલીએ આધ્યાત્મ માર્ગ ઉપર આવી શકશો. તે ઉપરાંત સૌથી મહત્વની બાબત એ થશે કે તમે સદગુરુ પણ મેળવી શકશો. સરયુદાસજીએ કરેલી સ્પષ્ટતાથી મને ખૂબ સંતોષ અને આનંદ થયો. હું ભવિષ્યના અંધકારને ઉકેલવા માટે નિર્ણય લઈ શકું એવી શક્યતાઓ મારી સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. મારે કયો માર્ગ અપનાવવો તેની પસંદગીનું સ્પષ્ટ ચિત્ર હવે મારી સામે હતું. મારા માટે આટલી વાત સંતોષજનક હતી. અમે ત્યાંથી દાદાગુરુ તરફ જવા માટે પ્રયાણ કર્યું. એકાદ કલાક ચાલ્યા પછી અમે દાદાગુરુના વિસ્તાર સુધી આવી પહોંચ્યા. સરયુદાસજીએ કહ્યું, જુઓ સામે દેખાય છે તે દાદાગુરુજીની ગુફા છે. મેં તે તરફ દ્રષ્ટિ કરી. આપોઆપ મનમાં પ્રગાઢ શાંતિની અનુભૂતિ થઈ. એ વિસ્તારમાં જાણે દાદાગુરુની તપસ્યાનો પ્રભાવ કણે કણમાં પ્રવર્તતો હતો. શાંત પવન, સૌમ્ય વાતાવરણ જણાતું હતું. ચારે તરફ હિમગીરીના શિખરો વચ્ચે આવેલ ગોડાજીલ સરોવર ક્યાંકથી જીને બરફ થયેલું હતું તો કોઈક વિસ્તારમાં આછા પીરોજી રંગનું સ્વચ્છ પાણી ભરેલું હતું. અમે વજ્રનાથજીની ગુફાથી ઘણી ઊંચાઈ પર આવી ગયા હતા. ધીમે ધીમે અમે બંને દાદાગુરુની ગુફાના દ્વાર સુધી પહોંચ્યા. ગુફા દ્વાર ફક્ત એક જ માણસ જઈ શકે તેટલું સાંકડું હતું. સરયુદાસજીએ કહ્યું, તમે મારી પાછળ આવો. સરયુદાસજી ગુફામાં દાખલ થયા. હું તેમની પાછળ દાખલ થયો. મેં જોયું તો ગુફાની અંદરનો ભાગ શુભ્ર શ્વેત હતો. તે સફેદ પથ્થર હતો કે અબ્રકની ગુફા હતી તે સમજાયું નહીં. ગુફામાં કશી જ સાધન સામગ્રી ન હતી. કોઈ પણ સાધુ શાહી ચિહ્નો પણ ન હતા. ફક્ત શુભ્ર શ્વેત ગુફા હતી. ગુફામાં દાખલ થતા જમણી બાજુએ આશરે 2-3 ફૂટ ઊંચું આસન હતું. ત્યાં દાદાગુરુજી મંગલદાસજી ધ્યાનસ્થ અવસ્થામાં શિવ મુદ્રાથી બિરાજમાન હતા. મેં તેમના ઉપર દ્રષ્ટિ કરી. તેમનું શરીર એકદમ સુકાયેલું જણાતું હતું, જાણે ચામડીની ખોડ ચડાવેલું હાડપિંજર હોય. ટૂંકી અને અતિ શ્વેત જટા અને શ્વેત દાઢી મૂછથી તેમની પ્રતિભા વિશેષ રૂપમાં પ્રભાવ સ્થાપિત કરી રહી હતી. લાંબો ચહેરો, તીણું નાક, સપ્રમાણ કપાળ, હોઠ અને કાનથી એવો ભાસ થતો હતો કે સ્વયં વિશ્વકર્માએ એક મૂર્તિ ઘડીને મૂકી છે. તેમના દિગંબર શરીર ઉપર શ્વેત ભભૂતિ ચઢાવેલી હતી, તેથી એવું દર્શન ઊભું થતું હતું કે સ્વયં હિમાલય પર્વત મહાત્માનું રૂપ ધારણ કરીને બિરાજે છે. ગુફામાં કાંઈ પણ સાધન સામગ્રી નહીં હોવાથી મને સહેજ આશ્ચર્ય થયું. સાથોસાથ સમાધાન થયું કે આ કોટીના સિદ્ધ સંતને સાધન સમગ્રથી શું લાગે વળગે.
જ્યાંથી સર્વ સાધનો ઉદ્ભવ પામતા હોય ત્યાં સાધન સામગ્રીની શી જરૂરિયાત હોય? સરયુદાસજીએ ગંભીર શબ્દથી ગુરુ વંદના કરી સાષ્ટાંગ દંડવત માટે પ્રણામ કર્યા. હું સરયુદાસજીની પાછળ ઊભો હતો. મારું સમગ્ર ધ્યાન દાદાગુરુમાં પરોવાયેલું હતું. સરયુદાસજીએ દંડવત પ્રણામ કર્યા ત્યારે દાદાગુરુની બીડાયેલા કમળ જેવી વિશાળ આંખો ખુલી. તેઓના હોઠ ફફડ્યા. કાંઈ શબ્દ સંભળાયો નહીં. કંઈક આશીર્વચન ઉચ્ચાર્યું હશે તેવું મેં અનુમાન કર્યું. તેમની આંખોના પ્રભાવનું વર્ણન શબ્દો દ્વારા કરી શકાય તેમ નથી. ગમે તેટલું વર્ણન કરું છતાં મને જે અનુભૂતિ થઈ તે વ્યક્ત નહીં કરી શકું. તેથી વ્યર્થ પ્રયત્ન ન કરતા ફક્ત એટલું જ કહું છું કે દાદાગુરુના સંપૂર્ણ ચેતન દર્શન કરતાં જ મારા મનમાં કોઈ ઈચ્છા, પ્રશ્ન કે કાંઈ પણ સંકલ્પ વિકલ્પ ન રહ્યો. કોણ જાણે કેમ મેં આપોઆપ તેમની પાસે જઈ ઘૂંટણિયા ભેર થઈ તેમના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરી દીધી. તેમનો હાથ મારા માથા ઉપર મુકાયો હોય તેમ મને લાગ્યું. ત્યાર પછી મારી સભાન અવસ્થા છૂટી ગઈ. હું કોઈ અનંત દુનિયામાં જઈ પહોંચ્યો. ચારે તરફ નીલવર્ણ આકાશ હતું, બીજું કાંઈ જ નહીં. મારું શરીર આત્માના રૂપમાં ફેરવાઈ ગયું કે આત્મા શરીરના રૂપમાં ફેરવાઈ ગયો તેનો નિર્ણય જડબુદ્ધિ કરી શકતી નહોતી. ચોતરફ પ્રગાઢ શાંતિ સિવાય કંઈ અનુભવી શકાતું નહોતું. કેવો આનંદ હું અનુભવી રહ્યો છું તે પણ સમજાતું નહોતું. ઘર, કુટુંબ, મિત્રો, સમાજ, દુનિયા એ બધું તો બાજુ પર રહ્યું, પણ શારીરિક ધર્મથી પણ હું વિરક્ત થઈ ગયો હતો. કેટલો સમય આ અવસ્થા રહી તેનો ખ્યાલ નથી. ત્યારબાદ એક ચહેરો હું અનંત અવકાશમાં જોઈ રહ્યો હતો. એ કોઈ મહાત્માનો ચહેરો હતો. તેમનું આખું શરીર અને પ્રતિભા સ્પષ્ટ રીતે જોઈ રહ્યો હતો. તે ચહેરો મંદ સ્મિત કરી રહ્યો હતો. મને શબ્દ સંભળાયો, આ તારા ગુરુ છે, તેનું હંમેશા ધ્યાન કર. જેટલી તીવ્ર ઝંખના કરીશ તેટલી ઝડપથી તું એમને મેળવી શકીશ. આ વાક્ય બે વખત મને સ્પષ્ટ રીતે સંભળાવ્યું. ત્યાર પછી ઘણી બધી વાર સુધી હું એ જ રીતે બેસી રહ્યો. જ્યારે મેં આંખો ખોલી ત્યારે હું અને સરયુદાસજી બંને વજ્રનાથજીની ગુફામાં બેઠા હતા. મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. કોઈ વાર્તાલાપ નહીં, કોઈ ઉપદેશ નહીં, કોઈ સમાધાન નહીં, ફક્ત એક ચેતન દર્શન, ફક્ત મૌન. છતાં બધું જ સમાધાન થઈ ગયું હતું. કંઈ સમજવા જાણવાની ઈચ્છા રહી ન હતી. ફક્ત દાદાગુરુના સાનિધ્યમાં વધુ સમય નહીં રહી શકવાનો વસવસો હતો. મેં ભીની આંખે આ અફસોસ વ્યક્ત કરવા સરયુદાસજી સામે જોયું. તેમણે કહ્યું, જેવી દાદાગુરુની ઈચ્છા. તેમને આટલું જ જરૂરી જણાયું હશે.